नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आप गुजराती भाषा व्याकरण में आता बे सर्वनाम और त्रण विभक्ति आ महत्व व्याकरण सुंदर मजाना इंटरेस्टिंग मुद्दाओं से आज आप सीखी। सौ प्रथम अपने बात करिए सर्वनाम, तो सर्वनाम समझता पहला अपने सर्वनाम एटले शुं તે જાણવું જરૂરી બને, તેની ડેફિનેશન સમજવી જરૂરી બને। તો સર્વનામની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે, નામને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ। તો આપણને વિચાર આવે કે નામને બદલે શું આપણે યુઝ કરી શકીએ, તો સર્વનામની અંદર ક્યાં ક્યાં ઘટક તત્વો આવે છે તે જોઈએ। હું, તમે, માટે, તે, તેઓ આ બધા જ સર્વનામ છે। હવે ફોર એક્ઝામ્પલ તરીકે માય નેમ ઇઝ કેશવ, તો કોઈ એવું કહે છે કે હું એવું નહીં બોલું કે કેશવ દરરોજ મંદિરે જાય છે, શું કહે છે હું દરરોજ મંદિરે જાઉં છું, તો કેશવ નામની જગ્યાએ શું મૂક્યું, તો કે હું। તો નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે સર્વનામ। આપણે કોઈને કહીએ ફોર એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થીઓ બધા સાથે છે બરાબર, તો બધા છે એક એક વ્યક્તિનું નામ નથી, તો બધા છે એ શું દર્શાવે છે સર્વનામ દર્શાવે છે, બધાનો સમૂહ છે સાથે દર્શાવે છે, એટલે એક એક વિદ્યાર્થીઓનું નામ નહીં પરંતુ બધાનો સમૂહ। નામને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ। મુદ્દા બે વિશે આપણે વાત કરી, હવે આપણે સુંદર મજાનો આગળનો મુદ્દો છે એ વિશે વાત કરીશું, એટલે કે વિભક્તિ। આપ એક સુંદર મજાના વિભક્તિનો પોસ્ટર જોઈ શકો છો, કેટલી વિભક્તિઓ આવેલી છે, એકમ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થ, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમી વિભક્તિ, બાજુમાં અનુપ અને નામયોગની પણ દર્શાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક સરસ મજાનું વાક્ય જોઈએ, રાજા ભિખારી વિભક્તિ સાથેનું વાક્ય કહેવામાં આવે છે। હવે આપણે ઉદાહરણ મુજબ સમજીએ, પ્રથમ વિભક્તિ તો પ્રત્યય અને અને એ લાગે, ફોર એક્ઝામ્પલ તરીકે અલકા એ સરસ ગીત ગાયું, તો એ પ્રત્યય કર્તાને લાગે છે એટલે કે પ્રથમ વિભક્તિ। વાત કરીએ આપણે દ્વિતીય વિભક્તિ, તો કે દ્વિતીય વિભક્તિની અંદર ઉદાહરણ જોઈએ આપણે, રમા રસોઈ કરે છે, તો અહીં રમા કરતા છે રસોઈ તેનું કર્મ છે બરાબર। દ્વિતીય વિભક્તિની અંદર કોઈ અનુપ્રે કોઈ અનુપ્રાતા નથી એટલે સિમ્પલ અને શોર્ટ વાક્ય છે। પછી જોઈએ આપણે તૃતીય વિભક્તિ, તો તૃતીય વિભક્તિની અંદર શું છે આપણે કોષ્ટક જોઈ રહ્યા, એ અને થી અનુપ્રાવે છે, તો કે બહેન સાબુથી કપડાં ધોવે છે, શિક્ષક ચોકથી લખે છે, એટલે કે વાક્યમાં થી પ્રત્યય મુકાય વડે પ્રત્યય મુકાય તો તૃતીય વિભક્તિ આવશે। ચતુર્થ વિભક્તિ જોઈએ, ને, માટે, ની વગેરે પ્રત્યયો મુકાય તો ત્યારે ચતુર્થ વિભક્તિનું વાક્ય બને છે। છોકરાઓ માટે દાદાજી ચોપડી લાવે, તો માટે છે એ કોષ્ટકની અંદર કઈ વિભક્તિમાં આવે છે, જો જોઈ કહેતો માટે છે એ કઈ વિભક્તિની અંદર દર્શાવે છે, તો કે ચતુર્થ વિભક્તિની અંદર। હવે આપણે જોઈએ પંચમી વિભક્તિ, થી, માંથી, ઉપર વગેરે, વૃક્ષ પરથી ફળ પડી, બગીચામાંથી ફૂલો તોડી, માંથી, પાસે વગેરે પંચમી વિભક્તિની અંદર આવશે। પછી જોઈએ ષષ્ઠી વિભક્તિ, નોની, નોના વગેરે પ્રત્યયો વાક્યમાં મુકાય તો ત્યારે ષષ્ઠી વિભક્તિ આવશે, રાજાનું
सैन्य આગળ વધતું હતું તો રાજાનો કોષ્ટકમાં આપણે જોશું નું છે ક્યાં આવશે તો નું છે ષષ્ઠી વિભક્તિની અંદર આવશે હવે જો એ સાતમી એટલે સપ્તમી વિભક્તિ સપ્તમી વિભક્તિની અંદર એ અને માં પ્રત્યય આવશે બાળકો બગીચામાં રમે છે રમેશ ઘોડા ઉપર બેઠો છે હવે આપણે જોઈશું અષ્ટમી વિભક્તિ તો સંબોધન એ અને અહેજીમાં આવતું તો તેને અષ્ટમી વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે કોઈ અનુભવ ને કોઈ નામયોગી નહીં આવે પરંતુ સંબોધન છે હે ઈશ્વર બહેન મારે તમારી ક્ષમા માંગવાની છે તો જે વાક્યમાં સંબોધન આવે છે તો તે વાક્યને અષ્ટમી વિભક્તિના ભાગની અંદર મૂકી શકાય તો વિદ્યાર્થી મિત્રો હવે વ્યાખ્યાઓના આધારે તમારે થોડા ઉદાહરણો બનાવવાના છે વિભક્તિનો કોષ્ટક છે એ પણ આપણે વિભક્તિ શીખવા માટે મોઢે તૈયાર કરવું પડે થેન્ક યુ